હેલો મિત્રો, કેમ છો? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમને વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને લાઇક કરો. ચાલો હવે આપણે પ્રશ્ન 3નો પહેલો દાખલો જોઈએ. બરાબર, શું કહેશે મિત્રો? એક્સનો વર્ગ માઇનસ 12x + 20 ના શૂન્યોનો સરવાળો કેટલો થાય? અહીંયા આપણો શૂન્યોનો સરવાળો કરવાનો છે, પણ બહુપદી કઈ છે પહેલાં એ જોઈ લેવાનું. તો દ્વિઘાત બહુપદી છે, તો દ્વિઘાત બહુપદી માટે આપણો મિત્રો શૂન્યોનો સરવાળા માટેનું સૂત્ર શું થાય? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ભાગ્યા એ. પણ અહીંયા આપણને શૂન્યો આપેલા નથી, તો અહીંયા કેવી રીતે મિત્રો આપણે શોધવાનું? તો આ જે બહુપદી આપેલી છે એના આપણે આની સાથે સરખાઈશું. કોની સાથે? આ બહુપદી સાથે. તો જો આવું લખી દઉં, એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો એક્સનો વર્ગ પછી અહીંયા જે આપેલું હોય એ શૂન્યનો શું થાય મિત્રો? સરવાળો. તો આ જે આપેલું છે માઇનસ 12, એ થશે શૂન્યનો સરવાળો. તો અહીંયા આપણે લઈ લેવાનું આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ભાગ્યા એ ઇઝ ઇક્વલ ટુ માઇનસનું માઇનસ, અને અહીંયા આલ્ફા પ્લસ બીટા શું આપેલું છે? માઇનસ 12. તો માઇનસ 12, તો માઇનસ માઇનસ પ્લસ 12 થશે. બરાબર, આ વસ્તુ આપણને ખાસ અહીંયા ધ્યાન હોવું જોઈએ. અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ કરી દેવાનું સરવાળાની અંદર, અહીંયા પ્લસ હોય તો અહીંયા તમારું માઇનસ કરી દેવાનું. ગુણાકારની અંદર વાંધો નહીં આવે, ગુણાકારમાં જે હોય એ લખી કાઢવાનું. તો જવાબ થશે 12. ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજામાં શું કહેશે? એ એક્સની 3 ઘાત + 2x² + c x - d ના શૂન્યો પૈકી એક શૂન્ય કેવું આપેલું છે મિત્રો? 0, શૂન્ય. તો બાકીના બે શૂન્યોનો ગુણાકાર, બે શૂન્યોનો ગુણાકાર શોધવાનો છે. હવે અહીંયા મિત્રો જુઓ, આપણને બહુપદી કઈ આપેલી છે? એ એક્સનો 3 ઘાત, એટલે આપણને ત્રિઘાત બહુપદી આપેલી છે. બરાબર, તો ત્રિઘાત બહુપદીની અંદર આપણે એક શૂન્ય કેવું છે? 0. તો અહીંયા આપણે આલ્ફા બીટા અને ગેમા 3 શૂન્યો આવશે, એમાંથી કોઈ પણ એક શૂન્ય તમારે 0 લઈ લેવાનું. આલ્ફા બરાબર 0 લો તો પણ ચાલે, બીટા બરાબર 0 લો તો પણ ચાલે, ગેમા બરાબર 0 લો તો પણ ચાલે. આપણે આલ્ફા બરાબર 0 લઈ લઈએ તો કે બે શૂન્યોનો ગુણાકાર કેટલો થાય? હવે અહીંયા મિત્રો ગુણાકારની વાત કરેલી છે, તો આપણે શૂન્યોનો સરવાળો, અહીંયા ગુણાકારનો સરવાળો અને અહીંયા ગુણાકાર, એમાંથી આ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આ સૂત્ર તો આવશે નહીં, કારણ કે અહીંયા સરવાળો કરેલો છે એટલા માટે અહીંયા ગુણાકાર કીધેલો છે, તો આ નહીં આવે. આ બંનેમાંથી આપણે જોઈ લઈએ તો એક સૂત્ર થશે આલ્ફા બીટા બીટા ગેમા અને ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થશે સી ભાગ્યા એ. અને બીજું સૂત્ર પણ જોઈ લઈએ, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ભાગ્યા એ. બરાબર, આ સૂત્રો થશે. હવે અહીંયા જુઓ મિત્રો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 આપણને કીધેલું છે, એક શૂન્ય તો 0 છે. તો અહીંયા આ સૂત્રની અંદર તમે આલ્ફા બીટા ગેમાની અંદર એક જે શૂન્ય આપેલું છે એની કિંમત 0 મૂકી દો, તો અહીંયા આલ્ફા બરાબર હું 0 મૂકું તો આ બધું શું થઈ જશે? 0 × બીટા × ગેમા ઇઝ ઇક્વલ બધા બરાબર 0 થઈ જશે, એટલે આ સૂત્ર આવશે નહીં, કારણ કે 0 થઈ ગયું. તો આની અંદર જોવો, હવે આલ્ફા ઇન્ટુ બીટા, તો આલ્ફા બરાબર 0 મૂકો, તો 0 × બીટા પ્લસ બીટા ઇન્ટુ આલ્ફા ગેમા, બીટા ઇન્ટુ ગેમા બરાબર, ચલો ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર 0 મૂકો ઇઝ ઇક્વલ ટુ સી ભાગ્યા એ. હવે આ બંને પદ કેવો થઈ જશે? આ બંને કેવું થઈ જશે? આ એ 0, આ એ 0. તો વધીશું બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ સી ભાગ્યા એ. તો આ આપણો જવાબ થશે. તો જવાબ શું થશે? સી ભાગ્યા એ. જવાબ કેટલો આવ્યો? સી ભાગ્યા એ, તમને દેખાતું હશે. બરાબર, તો બે શૂન્યોનો ગુણાકાર, બે શૂન્યોનો ગુણાકાર સી ભાગ્યા એ મેં અહીંયા લખેલું છે. બરાબર, તો આ રીતે દાખલો ગણવાનો.
ચલો ત્રીજો દાખલો જોઈએ. શું કહેશે? પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સની ત્રણ ઘાત પ્લસ પાંચ એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ ચોવીસના શૂન્યનો ગુણાકાર. અહીંયા મિત્રો બહુપદી કઈ આપેલી છે? તો ત્રિઘાત બહુપદી છે, અને એની અંદર કીધેલું છે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર માટે આ સૂત્ર આવશે. તો લખી કાઢો, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ભાગ્યા એ. બરાબર, શૂન્યનો ગુણાકાર કીધેલો છે. આ જે છે એ શૂન્યના ગુણાકારનો સરવાળો છે, એટલે એ નહીં આવે. બરાબર, તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર માઇનસ ડી ભાગ્યા એ. હવે મિત્રો ડી અને એ આપણે શોધવાનો છે. તો જો આ બહુપદી આપેલી છે, એની અંદર અહીંયા જે આપેલું હોય એ હોય, અહીંયા બે ઘાતમાં બી, અહીંયા સી અને અહીંયા ડી. તો ડી બરાબર કેટલું? માઇનસ ચોવીસ. તો માઇનસનું માઇનસ, ડી બરાબર કેટલા? માઇનસ ચોવીસ. અને એ બરાબર કેટલા? એક. તો એ બરાબર એક. તો શું થશે? માઇનસ માઇનસ પ્લસ ચોવીસ. તો જવાબ આવશે ચોવીસ. ચલો હવે ચોથો દાખલો જોઈએ. ચોથો બરાબર શું કહેશે મિત્રો? વાય બરાબર છ એક્સ માઇનસ બે એક્સનો વર્ગ વત્તા સાત નો આલેખ કેવો હશે? આલેખ પૂછેલો છે મિત્રો. તો પહેલાં તો આ જે બહુપદી આપેલી છે એને તમારે અહીંયા જુઓ મિત્રો, એક્સની એક ઘાત છે, પણ આ રીતે નહીં, એના આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. તો કેવી રીતે આવશે? વાય ઇઝ ઇક્વલ ટુ એક્સનો વર્ગ એ આગળ આવશે, માઇનસ બે એક્સનો વર્ગ વત્તા પહેલાં એક્સના વર્ગવાળું પદ, પછી એક્સવાળું, તો પ્લસ છ એક્સ વત્તા સાત. બરાબર, માઇનસ બે એક્સનો વર્ગ વત્તા છ એક્સ વત્તા સાત. હવે મિત્રો અહીંયા આપણો આલેખ કેવો હશે? આલેખ જોવાનો છે. તો જો મિત્રો અહીંયા મેં લખેલું છે, જો ઝીરો કરતાં મોટી કિંમત હોય એની, તો ઉપરની તરફ ખુલ્લો પર્વલય, અને ઝીરો કરતાં નાનું એટલે કે માઇનસમાં હોય તો નીચેની તરફ ખુલ્લો પર્વલય. તો અહીંયા મિત્રો એની કિંમત કેટલી થાય? તો એ બરાબર માઇનસ બે. જો એ બરાબર માઇનસ બે એટલે કે માઇનસ ઝીરો કરતાં નાની કિંમત અહીં લખવાનું, ઝીરો કરતાં નાની એટલે કે એ લેસ ધેન ઝીરો, ઝીરો કરતાં નાનું, તો નીચેની તરફ ખુલ્લો પર્વલય લખવાનું, નીચેની તરફ ખુલ્લો વક્ર લખો તો પણ ચાલે, પર્વલય લખો તો પણ ચાલશે. બરાબર, તો આ એનો જવાબ થશે. અહીંયા મિત્રો તમને એવું થાય કે એક્સની આગળ એટલે એ, ના અહીંયા એ નહીં, આ એ થશે, માઇનસ બે બરાબર એ. અહીંયા ઘણા બધા ભૂલો કરતા હોય હોશિયાર વિદ્યાર્થીઓ. પ્રશ્ન ચાર બરાબર ખરા કે ખોટા જોઈએ. અહીંયા મિત્રો શું આપેલું છે પ્રશ્ન એ આપણે સમજીએ. જો કોઈ બહુપદીનો આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી ત્રિઘાત બહુપદી ન હોઈ શકે. અહીંયા શું કહેશે મિત્રો? જો એક્સ અક્ષનું એક જ બિંદુમાં છેદ તો એને ત્રિઘાત બહુપદી ના કહેવાય. અહીંયા આવું આપેલું છે. તો આપણે જોઈએ શું દ્વિઘાત બહુપદી એ એક્સ અક્ષનો એક બિંદુમાં ના છેદી શકે. તો આપણે જોઈએ દ્વિઘાત બહુપદી ન હોય પણ આપણે દ્વિઘાત બહુપદી લઈ લઈએ, બરાબર એ દ્વિઘાત બહુપદી લઈએ, એનો આપણે શૂન્ય શોધીએ, એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા ચાર બરાબર ઝીરો. હવે આને આપણે શૂન્ય શોધીએ, તો એક્સ નો વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ વત્તા ચાર બરાબર ઝીરો. અહીંયા ચાર આપેલા છે, બે દુ ચાર પ્લસ કરવાનો, માઇનસ માઇનસ પ્લસ, મોટાની નિશાની માઇનસ થવી જોઈએ, થઈ જાય છે બરાબર. ચલો આ બંનેમાંથી એક્સ કોમન લઈએ, તો એક્સ માઇનસ બે માઇનસ આ બંનેમાંથી બે કોમન આવશે, તો એક્સ માઇનસ બે ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ ભાગ તમને પાડતા આવડતા છે એટલા માટે. ચલો એક્સ માઇનસ બે બરાબર ઝીરો અને એક્સ માઇનસ બે બરાબર ઝીરો, તો શું થાય? એક્સ બરાબર બે અને એક્સ બરાબર બે. આ મિત્રો દ્વિઘાત બહુપદી છે. હવે એનો આલેખ જોઈએ આપણે, એક્સ બરાબર બે એક્સ બરાબર બે. તો આનો આલેખ આ રીતે થાય મિત્રો. અહીંયા એક
અને અહીંયા બે, કારણ કે બે આપેલું છે. અહીંયા બે શૂન્ય મળ્યા, x બરાબર બે અને x બરાબર બે, બે શૂન્ય મળ્યા. આના આલ્ફા કહીએ, આના બીટા કહીએ, દ્વિઘાતોપદી એટલે બે શૂન્ય, પણ બંને શૂન્યો સરખા છે એટલા માટે આલેખ આ રીતે આવશે. બંને શૂન્યો સરખા એટલે આલેખ આ રીતે આવશે. અને આલેખ એક્સ અક્ષનું એક જ બિંદુમાં છેદ છે, કારણ કે બંને સરખા છે એટલા માટે. તો એક જ બિંદુમાં છેદે છે અને દ્વિઘાત બહુપદી છે, બરાબર. તો અહીંયા શું કહેશે, એક બિંદુમાં છેદ તો દ્વિઘાત બહુપદી ના હોય. કેમ ના હોય? હોય શકે. તો આ વિધાન કેવું છે મિત્રો? ખોટું, બરાબર. યાદ રાખજો મિત્રો, અહીંયા દ્વિઘાત બહુપદી છે, બરાબર. એ એવું કહે શકે ન ન હોય શકે, પણ હોય શકે. હવે મિત્રો તમને એક વસ્તુ કહું, તો સુરેખ બહુપદી હોય એનું એક જ શૂન્ય હોય, દ્વિઘાત બહુપદી હોય તો એના બે શૂન્ય હોય, ત્રિઘાત બહુપદી હોય તો એના શૂન્ય કેટલા હોય? ત્રણ હોય. પણ આ જે ત્રિઘાત બહુપદી છે એ પણ એક્સ અક્ષને એક બિંદુમાં છેદી શકે, આ પણ એક બિંદુમાં છેદી શકે અને આ પણ એક બિંદુમાં છેદી શકે. એટલું વસ્તુ તમે યાદ રાખજો. અહીંયા ત્રણ દ્વિઘાતની જગ્યાએ ત્રિઘાત કે તો પણ અહીંયા ન હોય શકે તો ખોટું, અને હોય શકે તો સાચું. અહીંયા મિત્રો રકમ ખાસ વાંચવાની. ચલો બીજું ખરું ખોટું જોઈએ આપણે. જો કોઈ ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત 0 હોય તો બહુપદીમાં એક્સ વાળું પદ અને અચળ પદ ન હોય, ન હોય. ચલો તો અહીંયા મિત્રો ત્રિઘાત બહુપદી પહેલા લઈ લઈએ. એ એક્સ ની ત્રણ ઘાત વત્તા બી એક્સ નો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી, બરાબર. આ ત્રિઘાત બહુપદી છે, બરાબર. હવે શું કહેશે, બે શૂન્યોની કિંમત 0 હોય તો એક્સ વાળું પદ અને અચળ પદ ના હોય. બે શૂન્યોની કિંમત, હવે આના શૂન્યો કેટલા મિત્રો? 3. એમાંથી બે શૂન્યોની કિંમત કેવી લેવાની? 0. તો અહીંયા આલ્ફા બરાબર 0, બીટા બરાબર 0 લઈ લો. અને પછી આગળ આપણે સાધરૂપ આપીએ તો એક્સ વાળું પદ અને અચળ પદ ન હોય. જો બે શૂન્યો 0 હોય, બે શૂન્યો, તો અચળ પદ અને એક્સ વાળું પદ ના હોય. હવે જુઓ મિત્રો, એક્સ વાળું પદ ના હોય એટલે આ પદ ના હોય અને આ એ ના હોય. હવે આ બે પદ ક્યારે ના હોય? જો c બરાબર 0 થાય તો, અને d બરાબર 0 થાય તો, તો આ બે પદ ના હોય. તો આપણે c બરાબર 0, d બરાબર 0 કરી દઈએ. ઓકે, તો આના માટે આપણે આ બે સૂત્રોની મદદ લઈશું. ઓકે, તો જો આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા અને ગેમા ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી ભાગ્યા એ, બરાબર. હવે આલ્ફા અને બીટાની કિંમત 0 મૂકી દો, તો આલ્ફા અને બીટાની કિંમત 0, તો 0 ગુણ્યા 0 0, ચલો બીટાની કિંમત 0 મૂકો તો 0 ગુણ્યા ગેમા 0 વત્તા આલ, અહીંયા ગેમા અને આલ્ફા, આલ્ફાની કિંમત 0 મૂકો તો 0 ગુણ્યા ગેમા 0 ઇઝ ઇક્વલ ટુ સી ભાગ્યા એ. તો 0 વત્તા 0 વત્તા 0, તો 0 બરાબર સી ભાગ્યા એ. તો એ અહીંયા આવી જાય એટલે સી બરાબર 0. તો સી બરાબર 0 એટલે એક્સ વાળું પદ નથી. બીજું એક સૂત્ર લઈ લઈએ, આલ્ફા બીટા ગેમા, ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ભાગ્યા એ. ચલો આમાંથી આલ્ફા અને બીટા 0 મૂકો તો 0 ગુણ્યા 0 ગુણ્યા 0 0, તો 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ભાગ્યા એ. હવે એ અહીંયા જતો રહેશે, 0 થઈ જશે, તો શું થશે મિત્રો? ડી બરાબર 0. તો અહીંયા સી બરાબર 0, ડી બરાબર 0, એટલે કે આ બંને પદો કેવા થઈ ગયા? 0 થઈ ગયા. એટલે કે નથી, ક્યારે? બે શૂન્યો, બે શૂન્યોની કિંમત 0 લીધી ત્યારે. એનો મતલબ કે આ જે વાક્ય આપેલું છે એ કેવું છે મિત્રો? ખરું. કેવું છે? ખરું. ત્રીજો પ્રશ્ન જોઈએ. શું કહે છે મિત્રો? બે એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ 6x વત્તા 8 નું શૂન્ય છે, એવું કહે છે, બરાબર. તો આપણે જોઈએ તો મિત્રો, આ રીતેનું જ્યારે આપેલું હોય ત્યારે જે શૂન્ય આપેલું હોય એ બહુપદીની અંદર મૂકી દેવાનું. કોની જગ્યાએ?
એક્સ ની જગ્યાએ. જુઓ મિત્રો, એક્સ નો વર્ગ પેલા બહુપદી લખી દઈએ, એક્સ નો વર્ગ માઇનસ છ એક્સ વત્તા આઠ. હવે એક્સ ની જગ્યાએ મૂકી દઈએ, જો જવાબ ઝીરો આવે તો શૂન્ય છે, જવાબ ઝીરો ના આવે તો શૂન્ય નથી. ચલો એક્સ ની જગ્યાએ બે મૂકી દઈએ, તો બે નો વર્ગ માઇનસ છ, અહીંયા બે વત્તા આઠ. ચલો બે નો વર્ગ ચાર, માઇનસ છ દુ બાર વત્તા આઠ. ચલો આઠ અને ચાર બાર, બાર માઇનસ બાર બરાબર ઝીરો, શૂન્ય આવી. મિત્રો આ કિંમત અહીંયા મૂકતા જવાબ ઝીરો આવે તો આ સાચું છે, તો શૂન્ય છે. હા, આ વિધાન કેવું મિત્રો? સાચું. ચલો અહીંયા આના જેવો જ દાખલો છે, સેમ ટુ સેમ બરાબર. પાંચ એ આ બહુપદીનું શૂન્ય છે કે નહીં ચેક કરવાનું છે. તો અહીંયા એક્સની જગ્યાએ પાંચ મૂકી દો, તો જો આપણે લખીએ બે એક્સની ત્રણ ઘાત માઇનસ પાંચ એક્સનો વર્ગ માઇનસ તેર એક્સ વત્તા ત્રીસ બરાબર. હવે એક્સની જગ્યાએ આપણે પાંચ મૂકી દઈએ, જો બે એમના એમ એક્સની જગ્યાએ પાંચ મૂકી દો, તો પાંચ એની ત્રણ ઘાત માઇનસ પાંચ એક્સની જગ્યાએ પાંચ એનો વર્ગ માઇનસ તેર એક્સની જગ્યાએ પાંચ વત્તા ત્રીસ. સાદુરૂપ આપતા આવવું જોઈએ મિત્રો. ચલો બે એમના એમ પાંચની ત્રણ ઘાત, પાંચે પાંચે પચીસ, પચીસ પંચા એકસો ના પચીસ માઇનસ પાંચ, પાંચનો વર્ગ પચીસ માઇનસ તેર અને પાંચ એમના એમ રાખીએ એમ વત્તા ત્રીસ એમના એમ. ચલો હવે ગુણાકાર કરી દઈએ, એકસો પચીસ દુ બસો પચાસ, પચી પંચા એકસો પચીસ માઇનસ તેર પંચા પોસઠ વત્તા ત્રીસ બરાબર. હવે જો આપણ ધન આપણ ધન, તો આ બંનેનો સરવાળો કરીએ તો બસો પચાસ અને ત્રીસ એટલે બસો એંસી માઇનસ. અહીંયા જુઓ મિત્રો, અહીંયા પાંચ આના આપી દો તો સિત્તેર, વીસને સિત્તેર નેવું, તો એકસો નેવું માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો સરવાળો કર્યો. ચલો બસો એંસીમાંથી નેવું જાય તો એકલા નેવું વધશે, જવાબ ઝીરો આવ્યો. તો આ પાંચ એ આ બહુપદીનું શૂન્ય કહેવાય ના કહેવાય, તો આ વિધાન કેવું? ખોટું. ચલો પાંચમો પ્રશ્ન જોઈએ, શું કહેશો મિત્રો? જો ત્રણ એ બહુપદી એક્સનો વર્ગ માઇનસ અગિયાર વત્તા કેનું એક શૂન્ય હોય, અહીંયા આપેલું છે કે શૂન્ય હોય તો કે બરાબર ચોવીસ થાય, તો મૂકી દો ત્રણ એક્સની જગ્યાએ. ચલો એક્સનો વર્ગ માઇનસ અગિયાર એક્સ વત્તા કે, પણ શૂન્ય હોય એટલે આપણે અહીંયા બરાબર શું લેવાનું? ઝીરો લેવાનું. શું લેવાનું? ઝીરો. અહીંયા તમને કીધેલું છે ઝીરો છે એમ, આ ત્રણ એ આનું બહુપદીનું શૂન્ય છે એવું કીધેલું છે, એટલા માટે ઝીરો લઈ લો. ચલો એક્સ બરાબર ત્રણ મૂકી દો, ત્રણનો વર્ગ માઇનસ અગિયાર એક્સ બરાબર ત્રણ વત્તા કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આપણે જોઈએ કે બરાબર ચોવીસ આવે જોઈએ, જો આવે તો સાચું, ના આવે તો ખોટું. ચલો ત્રણનો વર્ગ નવ માઇનસ અગિયાર તરી તેત્રીસ વત્તા કે બરાબર ઝીરો. ચલો તેત્રીસમાંથી નવ જાય તો માઇનસ ચોવીસ વત્તા કે બરાબર ઝીરો. કે એમના એમ બરાબર ચોવીસ પહેલી બાજુ જશે, આ બાજુ માઇનસના કેવા થઈ જશે? પ્લસ. હા, જવાબ કે બરાબર ચોવીસ આવ્યો, તો આ વિધાન કેવું? સાચું. મિત્રો અહીંયા બીજું ચેપ્ટર પૂરું થાય છે. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.